રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મફળીના ઉભા પાકમાં મુંડા નામની જીવાત આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત એક બાદ એક આકાશિત આફતો ખેડૂત માટે માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારા ભાવ મળવાની અપેક્ષાએ પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું અને વરસાદ ખેંચાયો હતો, જેના કારણે પાક નિષ્ફળ ગયો હતો. બાદમાં ફરી વાવેતર કર્યું તો પાક ફરી એકસાથે અતિ ભારે વરસાદ વરસી ગયો, જેના કારણે પાકનું ધોવાણ થયું અને ફરી ખેડૂતોએ ત્રીજી વખત વાવેતર કર્યું અને તો એક તરફ વરસાદ ખેંચાયો હતો, જેના કારણે પાક નિષ્ફળ ગયો હતો. બાદમાં ફરી વાવેતર કર્યું તો પાક પર એકી સાથે અતિ ભારે વરસાદ વરસી ગયો, જેના કારણે પાકનું ધોવાણ થયું અને ફરી ખેડૂતોએ ત્રીજી વખત વાવેતર કર્યું અને તો એક તરફ વરસાદ ખેંચાયો અને બીજી તરફ મગફળીમાં મુંડા નામની જીવાત આવી જતાં ખેડૂતોની મૂંઝવણ વધી છે. આમ ઉપલેટા પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ત્રણ ત્રણ વખત વાવેતર કર્યું અને એક તરફ વરસાદ ખેંચાયો ત્યારે બીજી તરફ મગફળીના પાકમાં મુંડા નામની જીવાત આવી ગઈ છે, જેના કારણે પાક વૃદ્ધિ કરી શકાતો નથી અને ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવું છે કે મુંડા નામની જીવાત જે મગફળીના મૂળિયા ચૂસી જાય છે, જેને કારણે પાક વૃદ્ધિ કરી શકતો નથી અને મગફળીના છોડ સુકાવા લાગ્યા છે. આ બાબતે કૃષિ નિષ્ણાતનું કહેવું છે કે મગફળીના વાવેતર કર્યા પહેલાં ખેડૂતોએ ખેડ કરવાના સમયે કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ વાવેતર કરવું જોઈએ અને યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવો જોઈએ. વિપુલ ધામેચા, ZSTV, ઉપલેટા. મારું નામ હરદીપ નારાયણભાઈ હાલ. પછી આ માંડવીમાં મુંડા આવેલા છે જે છે, પછી આ માંડવીને નીચેથી ખાઈ જાય છે મુંડા, ને એટલો જીવાય અંદર ને માથે એટલે જીવાય છે. તમે પાણી પાતા પાતા એ હુકાતું જાય છે, દવા પાતા પાતા એ કેમ કાબુમાં કોઈ વસ્તુ આવતી નથી, એટલા મુંડાની હિસાબે હુકાઈ જાય. પછી એકવાર વરસાદે ખેંચાવ્યો છે કે વાત પૂછોમાં, ને વીઘે 35-35 હજાર રૂપિયાના ખર્ચા કરેલા છે. વાવેતર ત્રણ ત્રણ વખત વાવેતર કરેલા છે તોય આમાં કોઈ ફેરફાર કાંઈ છે નહીં, મુંડાની જાય જાતી જ નથી.